हेलो स्टूडेंट, स्टैंडर्ड 6 गुजराती मीडियम सब्जेक्ट इंग्लिश हम अपने यूनिट नंबर 2 मोछो सीखी रहा छे। आपणे अगाउना वीडियो में बुकनी अंदर थी तमने वर्कबुक स्वाध्यायपोथी में लखवानुं कह्युं हतुं, बराबर छे। आपणे अगाउना वीडियो में 6-10 क्वेश्चन आपणे वर्कबुकना जोया। हवे आपणे 11th नंबर 11मो प्रश्न छे, भूतकाळना रूपो लखो। जे आपणे जो के अगाउ तो सीखी ज गया छे, પણ તમારા તમારી પાસે જે ગ્રામર એન્ડ કોમ્પોઝિશન છે એમાં પાસ્ટ ટેન્સ ભૂતકાળ છે, બરાબર, એમાં પણ આપણે ભૂતકાળના રૂપો આવેલા છે જે તમે લખીને તૈયાર કરી શકો છો। તો જો અહીંયા ફર્સ્ટ નંબરનું છે, એમાં સેલિબ્રેટ છે અને એને ભૂતકાળના રૂપમાં ફેરવવાનું છે, તો સેલિબ્રેટની પાછળ લાસ્ટમાં ઈ છે તો એને ઓનલી ડી લગાડતા સેલિબ્રેટેડ ભૂતકાળનું રૂપ બની જાય છે। હવે જો પ્રિપેર્ડ છે, લાસ્ટમાં ઈ છે તો ઓનલી ડી એને લગાવતા પ્રિપેર્ડ ભૂતકાળનું રૂપ બની જાય છે। હવે જો વિઝિટ છે તો વિઝિટનું ભૂતકાળનું રૂપ વિઝિટેડ થાય, પાછળ ઈડી લાગ્યું છે, બરાબર છે। વોટર, તો વોટરની પાછળ પણ ઈડી લાગ્યું છે, વોટર થઈ ગયું। હેવ, હવે યાદ રાખજો, હેવ અને હેઝ બંને યાદ રાખજો, હેવ અને હેઝ બંનેનું ભૂતકાળનું રૂપ હેડ થાય, બરાબર છે। રિટર્ન, તો રિટર્નની પાછળ ઈડી લગાવતા રિટર્ન એનું ભૂતકાળનું રૂપ બની જાય છે। ડેકોરેટ, તો ડેકોરેટની પાછળ જો લાસ્ટમાં ઈ છે, બરાબર છે, તો બે વખત લાસ્ટમાં જ્યારે કોઈ પણ ક્રિયાપદની પાછળ ઈ હોય તો બે વખત ઈ લખીને ડી મૂકવાનો નહીં, પરંતુ જો ઈ હોય તો ઓનલી ડી મૂકી અને એનું ભૂતકાળરૂપ બની જાય છે। એ કયા કે સામાન્યમાં, બરાબર છે, પણ જે આખા ચેન્જ થાય છે રૂપો એ તો બધા અલગ જ છે। ધારો કે ટોક છે, તો ટોકની પાછળ ઈડી લાગ્યું તો ટોક ભૂતકાળરૂપ બન્યું। પ્લાન્ટ, તો પ્લાન્ટેડ ઈડી બન્યું, બરાબર છે। ગ્રો, હવે તમને ખબર છે કે આ ગ્રો છે એનું ભૂતકાળનું રૂપ ગ્રીવ બને, GREW, ઓની જગ્યાએ ઈ લાગી જાય, બરાબર છે। સ્વિમ, તો સ્વિમનું સ્વમ થયું છે। અને રીચ, તો રીચની પાછળ ઈડી એટલે રીચ થયું છે, બરાબર છે। તો આ ભૂતકાળના રૂપો તમારે સ્વાધ્યાય પોથીની અંદર લખવાના છે। હવે આપણે આગળ જોઈએ તો ક્વેશ્ચન નંબર 12, નીચે આપેલી ખાલી જગ્યાઓ છે એમાં સાદા વર્તમાન કાળના રૂપો આપણે લખવાના છે। એનો મતલબ કે આગળ આપણે નામ આઈ વી યુ દે હી સીટ જોઈ અને કૌંસમાં જે ક્રિયાપદો આપેલા છે એની પાછળ એસ કે એસ આવશે કે નહીં આવે એવા સાદા વર્તમાન કાળના રૂપો અહીંયા મૂકવાના છે। જો અહીંયા મયુર છે તો મયુર શું આવશે, હી સી ઇટ। જ્યારે હી સી ઇટ હોય ત્યારે તેની પાછળ જે ક્રિયાપદ આવે તો વર્તમાન કાળમાં એસ કે એસ લાગીને જ આવે, બરાબર ને। તો ગો છે તો અહીંયા શું આવશે, ગોઝ, GOES ગોઝ, મયુર ગોઝ ટુ સ્કૂલ એવરીડે, દરરોજ મયુર સ્કૂલે જાય છે। હવે ધે, તો આઈ વી યુ ધે હોય ત્યારે એની પાછળ સાદા વર્તમાન કાળની અંદર એસ કે એસ વગરનું રૂપ આવે, તો આ લીવ છે તો બેઠું તમારે લીવ જ મૂકી દેવાનું, એમાં કશું એસ કે એસ લગાવવાની જરૂર નથી। અબળ, તો હી સી ઇટ, અબળ ઇટમાં આવે ને, તો તમારે શું કરવાનું, ફ્લાય, પણ એમાં નિયમો મેં તમે સમજાવ્યા છે, છેલ્લે વાય હોય અને આગળ વ્યંજન હોય તો વાય નીકળી અને આઈએસ લાગે, ફ્લાઈઝ, બરાબર છે, ઇન ધ સ્કાય, પક્ષીઓ આકાશમાં ઉડે છે। ધે, ધે હોય આપણે શીખ્યા તો એની એજ મૂકશે, એમાં એસ કે એસ આવશે નહીં। ધ કાવ, એ પ્રમાણે પશુ પક્ષી પ્રાણી હોય તો ઈ એ ટી અને પાછળ ઓનલી એસ લાગે, તો ઇટ્સ ગ્રાસ, બરાબર છે। હવે 13 નંબર 13 નંબરનું છે એમાં શું છે, સાદા ભૂતકાળના રૂપો આપણે, તો થ્રોનું ભૂતકાળનું રૂપ, આમાં તમારે કશું જોવાનું નહીં, આમાં સીધા ભૂતકાળના રૂપો જ મૂકી દેવાના, બરાબર છે। ભૂતકાળના થ્રોનું ભૂતકાળનું રૂપ થ્રુ, THREW થ્રુ। સેલિબ્રેટ, લાસ્ટમાં ઈ છે તો સેલિબ્રેટેડ, બરાબર છે, પાછળ ઓનલી ડી લગાવવાથી ભૂતકાળનું રૂપ બને। ડ્રો, ડ્રોનું ભૂતકાળનું રૂપ ડ્રીવ, DREW ડ્રીવ। ધે, બ્લેન્ક ડેશ ક્રિકેટ ઓન સન્ડે, પ્લે, તો પ્લેનું પ્લેડ, PLAYED પ્લેડ, બરાબર છે। હરી ડેશ હિઝ ફ્રેન્ડ હેલ્પ, તો HELPED હેલ્પ હિઝ ફ્રેન્ડ, બરાબર છે। આ મદદ કરી, આ ભૂતકાળના છે, આ વર્તમાનકાળના છે, જે મને ખાસ ધ્યાન આપવાનું છે કે એમાં તમારે ચોખ્ખા જે મીન્સ કે ઉપર સૂચન હોય એ પ્રમાણે ધ્યાન આપી અને આગળ નામ એ સામાન ધ્યાન રાખવાનું છે, નામનું એ ઉપર સાદા વર્તમાનકાળમાં તમારે નામનું ધ્યાન રાખી અને એસ કે એસ લગાવવાનું, બરાબર, આઈ વી યુ જે હોય તો એસ કે એસ લગાવ્યા વગર કૌંસમાં બેઠો જ ક્રિયાપદ લખી દેવાનો, પરંતુ હી સી ઇટ પશુ પક્ષી પ્રાણી છોકરો કે છોકરીનું નામ હોય તો તમારે એસ કે એસ લગાવીને મૂકવાનું છે। હવે જો ક્વેશ્ચન નંબર
14 बराबर से कौंस में आपेला शब्दों उपयोग कर प्रश्नों उत्तर लखो हु वेर वेन एले मीन्स के एन थी प्रश्न पूछेलो एनी पास कौंस में जवाब आपेलो पर जवाब ये तमारी योग्य जगह स्थाने मूकी साचो वाक्य बने ती रीते जवाब लखवानो छे। जो तमने ख्याल छे कि ज्यारे हूथी क्वेश्चन आवे त्यारे जवाब में पण जे ते व्यक्तिनुं नाम होय ए हूनी जग्याए मूकी देवानुं अने पाछळनुं बधुं जे सेंटेन्स छे तेनी तेज रीते लखी देवानुं तो तमारो आंसर बनी जाए कि भाई चलो हू हेल्प ध ओल्ड मेन घरडा वृद्ध माणसने कोणे मदद करी तो कि जयेश तो कि जयेश हेल्प जग्याए जयेश हेल्प ध ओल्ड मेन एटले हूनी जग्याए जयेश मूक्यो पाछळनुं बधुं सेंटेन्स एनी छे अने क्वेश्चन मार्क ने जगह फुल स्टॉप आवशे पूर्ण विराम। वेन डू यू गेट अप हवे आ कोई तमने प्रश्न पूछे जो याद रखो आमा मेन ज्यारे पण तमने कोई प्रश्न पूछे कि तमे क्यारे उठो छो तो तमे एवो जवाब छो कि तमे 7 वागे उठे छे एम एवुं के अमे के हूँ एवो जवाब आवे ने के वेन डू यू गेट अप तो चलो हमने पूछ्यो छे क्वेश्चन के तमे अथवा तू केटला वागे उठे छे तो तमे जवाब एवो कहो के हूँ तो के आई गेट अप एट 6 o'clock याद रखो जयरे यूथी क्वेश्चन आए न तेरे आंसर एन आई थी थी जाए याद रख आई ने अथवा मी बे में एक बराबर है आई गेट अप एट 6 o'clock हूँ 6 वगे उठू छू हु हेज अ रेड बेलून जो हू आयो पाछू तेन जगह ऑनली नेम मूकीन पाछू बधुज एनी एज तो कहे आशीष हेज अ रेड बेलून विच फिल्म डीड यू सी जो यू पाछो आयो तमे कई फिल्म जोई हती भूतकाळ छे बराबर है तो कि आई हमें जयरे भूतकाळ हो डीड आप क्वेश्चन में आयु सी है तरह जवाब में डीड तो आए नहीं तो शू थाय आ बने मिक्स थाय बने मिक्स थे पास टेन्स बनी जाए तो सी न भूतकाळ रूप सो आई सो गुजराती फिल्म सामने पेज पर है वॉट डीड योर फाधर ड्रिंक तमारा पिताजीए शू पीधु अथवा शू पीधु अथवा शू पीता था तो कि टी चा तो योर से तमारा पिताजी चा पीता हता तो कोई तमारे जवाब आपो बराबर तमने कोई प्रश्न पूछे कि तमारा पिताजी शू पीता हता तो तमे एम कहो तमारा पिताजी एवं ना कहो ने तमे एम कहो कि मारा पिताजी बराबर ने मारा पप्पा तो माय फाधर अने डीड छे अने ड्रिंक छे तो भूतकाळ रूप ड्रेंक बनी जाए माय फाधर ड्रेंक टी बराबर आ खास तमारे याद राखवानुं छे। वेर डू ध शिप सेल हवे जो डू वाळुं छे मतलब के आ वर्तमान कालनुं वाक्य छे હવે જો ખાલી ઓનલી સીપ હોત ને તો અહીંયા એસ કે એસ લાગત સેલ્સની પાછળ પણ સીપ છે એક કરતાં વધારે વહાણ બરાબર ને તો ધ સીપ તો એસ કે એસ લાગશે નહીં ધ સીપ સેલ ઓન ધ સી હુ ટોટ યુ ઇંગ્લિશ તમને કોણે ઇંગ્લિશ શીખવ્યું તને કોણે ઇંગ્લિશ શીખવ્યું તો અહીંયા છે મિસિસ મહેતા ટોટ હવે અહીંયા ચેન્જ થશે તમને એવું છે કે સર તમે તેવું કહ્યું હતું કે હું હોય તો ખાલી જે નામ મૂકી અને પાછળનું એની એજ લખવાનું પરંતુ અહીંયા એક જ ડિફરન્સ છે કે અહીંયા તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે બરાબર હવે કોઈ તમને એમ કે તમને ઇંગ્લિશ કોણ શીખવ્યું હતું તો તમને ઇંગ્લિશ મિસિસ મહેતાએ શીખવ્યું હતું એવું આવે કે મને બરાબર ને તો અહીંયા મિસિસ મહેતા ડોટ અસ લખી શકાય અથવા ઓબ્લિક મી બેમાંથી તમે ગમે તે લખી શકો છો કે મિસિસ મહેતા ટોટ મી ઇંગ્લિશ અથવા મિસિસ મહેતા ટોટ અસ ઇંગ્લિશ બરાબર ને વેર વેર યુ ઇન ધ મોર્નિંગ જો પાછું તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તમે વહેલી સવારે ક્યાં હતા વર્ડ છે બરાબર ને તો જ્યારે તમને પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે હું કે બરાબર એવો જવાબ આપો ને તો કે આઈ વોઝ અહીં વર નહીં આવે કેમ યાદ છે ને ही सी ईट अने आय होय तो वोज लागे अने यू वी धे होय त्यारे वर लागे आई वोज इन द गार्डन इन द मॉर्निंग हूँ गार्डन में सवारे गार्डन में हतो अथवा हती वेर इज द प्रिंसिपल प्रिंसिपल क्या छे तो द प्रिंसिपल इज इन द ऑफिस विच ड्रेस डीड कविता लाइक હવે ડીડ અને કવિતા યાદ રાખ્યું તો કવિતા આગળ આવ્યું હવે ડીડ અને લાઇક છે તો બંનેનું પાસ્ટ ટેન્સ પાછું બની જાય તો ઈડી લગાઈ જાય લાઇક પિંક ડ્રેસ વેન ડુ ફાધર રિટર્ન ફાધર ક્યારે પાછા આવ્યા હતા તો કે ફાધર આ બંનેનું ભૂતકાળનું રૂપ મળીને ઈડી લાગે તો કે રિટર્ન લેટ એટ નાઇટ
हु ओपन द गेट, हवे हु ની જગ્યાએ આપણે રામજીભાઈ મૂકી દેવાનું, પાછળનું એની એ, તો રામજીભાઈ ઓપન ધ ગેટ. તો આ પ્રમાણે અહીંયા છે, તમે જોઈ લીધું બરાબર છે. હવે જુઓ અહીંયા એક સરસ મજાની એક્ટિવિટી તમારે ઘરે કરવાની આપી છે કે મેઘ ધનુષ્ય. અત્યારે મોનસૂનની સિઝન, ચોમાસું ચાલી રહ્યું છે બરાબર, તો વરસાદમાં તમે મેઘ ધનુષ્ય કદાચ જોવા મળ્યું હોય તો તમારે શું કરવું છે, મેઘ ધનુષ્ય અહીંયા ડ્રો કરવાનું છે. અને એમાં જે પ્રમાણે જાને વાલી પિનારા, બરાબર, જાની વાલી પિનારા એવું સાત રંગના આવે ને, તો એ તમારે રંગ અહીંયા ડ્રો કરી અને પૂરવાના છે. હવે પાછળ 16 નંબરનો પ્રશ્ન છે, ક્વેશ્ચન છે કે પાઠ્યપુસ્તક પાન નંબર 20, એટલે આપણી ચોપડી છે ને પુસ્તક, એમાં પેજ નંબર 20 પર છોટું અને મોટુંની યાદ હોય તો વાર્તા છે બરાબર ને, એ વાર્તા તમારે શું કરવાનું, છોટું અને મોટુંને અહીંયા પિક્ચર દોરવાનું છે, તેમાં કલર પૂરવાના છે, અને બુકની અંદરથી શું, બુકની અંદર પેજ નંબર 20 પર જે વાર્તા આપેલી છે એ તમારે અહીંયા નીચે સરસ અક્ષરે, સારા અક્ષરે લખવાની છે. સમજ પડી? જો અત્યારે આજે શું શીખ્યા આપણે, તો જોઈએ કે ભૂતકાળના રૂપો જેનો ફોટોગ્રાફ તમને મોકલી રહ્યો છું બરાબર છે, પછી અહીંયા વર્તમાનકાળના રૂપો મૂકવાના, સાદા ભૂતકાળના રૂપો મૂકવાના, પ્રશ્નો પરથી જવાબ લખવાના બરાબર છે, પછી અહીંયા 15 ક્વેશ્ચન પર તમારે શું કરવાનું છે, મેઘ ધનુષ્યનું ચિત્ર તમારે જાતે દોરી અને એમાં રંગ પૂરવાના છે. 16 ક્વેશ્ચનમાં તમારે શું કરવાનું છે, પેજ પાઠ્યપુસ્તક પુસ્તકના પેજ નંબર 20 પર છોટું અને મોટું જે પિક્ચર આપેલું છે તે તમારે અહીંયા દોરવાનું છે, જેવું આવડે એવું એમાં કલર પૂરવાના, અને એની નીચે જે વાર્તા સ્ટોરી આપેલી છે તમારે અહીંયા લખવાની છે. તો આટલું વર્ક છે, સરસ મજાનું તમે આજે કરજો બરાબર છે. થેન્ક યુ.